ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના તંદુરસ્ત ભારત માટેના સપનાને સાકાર કરવા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી માનનીય ઋષિકેશભાઈ પટેલના અથાગ પ્રયત્નથી મહેસાણા જિલ્લાની કિશોરીઓ માટે એનિમિયાની સર્વગ્રાહી સમજ માટેનું અભિયાન જેને મા કેર પ્રોગ્રામ નામ અપાયું છે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનિમિયા મુક્ત મહેસાણા અંતર્ગત મા કેર પ્રોગ્રામ એક લાંબા ગાળાની પહેલ છે. નવા અભિગમ, નવા વિચાર અને નવા લક્ષ્યાંકો સાથે મહેસાણા જિલ્લામાં માતામરણ અને પાંડુરોગનું પ્રમાણ ઘટાડવા માટે સરકારી અને ગ્રાન્ટીનેડ શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજિત 70,000 ધોરણ 6-12ની કિશોરીઓને પહેલેથી જ સાર સંભાળ રાખવાનું અભિયાન એટલે મા કેર પ્રોગ્રામ. મા કેર પ્રોગ્રામમાં આરબીએસકે ડોક્ટર્સ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ અને ફિમેલ હેલ્થ વર્કર્સ દ્વારા કામગીરી કરવામાં આવી છે. આ પ્રોગ્રામમાં દર 3 મહિને કિશોરીઓની લોહીની તપાસ જરૂરી પ્રશ્નોત્તરી સાથે, દર મહિને એનિમિયા વિશેની સમજૂતી ફોલોઅપ સાથે અને સમયસર સારવારનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રીઓનો, મહિલા ફ્રેન્ડલી ટીચર્સ અને વિદ્યાર્થીની મોનિટર્સનો પણ મહત્વનો ફાળો છે. ફ્રેન્ડલી ટીચર્સ તેવા શિક્ષિકાઓને બનાવવામાં આવ્યા છે જેને કિશોરીઓ સરળતાથી પોતાની અંગત વાતો અને મૂંઝવણ કહી શકે. શાળા દીઠ 1 સ્કૂલ મોનિટર્સ તેવી કિશોરીઓને બનાવવામાં આવી છે જેઓનું લોહીનું પ્રમાણ 12 ગ્રામથી વધારે હોય અને તે અન્ય કિશોરીઓને એનિમિયા વિશે જાગૃત કરીને આયર્નની ગોળી ગળાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડી શકે. તે સારું, જિલ્લાના આચાર્યશ્રીઓ, ફ્રેન્ડલી ટીચર્સ અને સ્કૂલ મોનિટર્સ થઈને કુલ 2,342 તાલીમાર્થીઓને જિલ્લા કક્ષાએ તાલીમ અપાઈ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ બજેટમાંથી 50 લાખના ખર્ચે અદ્યતન હિમોગ્લોબિનોમીટર મશીનની ખરીદી કરીને માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે મા કેર કાર્યક્રમની કામગીરીની શરૂઆત કરવામાં આવી અને તમામ આરોગ્ય કર્મચારીઓને મશીન આપીને જિલ્લા કક્ષાએ તાલીમ અપાઈ છે. પ્રથમ રાઉન્ડમાં જિલ્લાની કુલ 70,345 કિશોરીઓની લોહીની તપાસ કરવામાં આવી છે. મા કેર પ્રોગ્રામના લક્ષ્યાંકો: કિશોરી એટલે કે ભવિષ્યની માતાઓને પાંડુરોગથી મુક્ત કરીને પાંડુરોગના લીધે થતા માતામરણ અટકાવવા, તેનું આવનાર બાળક પણ તંદુરસ્ત લાવીને બાળમરણનો આંકડો ઘટાડવો, કિશોરીઓને એનિમિયા મુક્ત કરીને તેમની કાર્યશક્તિમાં વધારો કરવો, શાળા ખાતે દર મહિને તમામ કિશોરીઓને અવારનવાર એનિમિયા વિશે સમજૂતી આપીને કિશોરીઓને આદિશક્તિ જેટલી સક્ષમ કરવી કે તેઓ ખુદ સમાજમાં એનિમિયા વિશે જાગૃતિ ફેલાવીને સોશિયલ ચેન્જ મેકર એટલે કે એનિમિયા નિવારકનો રોલ અદા કરી શકે. એનિમિયાની ગોળી ગળીશ અને બીજી કિશોરીઓને એનિમિયાની ગોળી ગળા